विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुवा ऑनलाइन एज्युकेशन में मित्रों आपनु हार्दिक स्वागत छे। आज आप वाणिज्य व्यवस्था धोरण 12 प्रकरण 2 संचालनना सिद्धांतों एनी अंदर आगळ जे बधाए निष्णांतो थई गया एना विषे आज आप आगळ वात करवानी छे। बधाए जे निष्णांतो हता एनी बधाईनी विचारधारा अलग अलग हती, तो एना विषे आप आगळ आजे वात करवानी छे। तो आजनो आपणो टॉपिक छे संचालननी विचारधाराओ। तो संचालननी विचारधाराओमां जे बधाए निष्णांतोने योग्य लाग्यू એવી બધી રજૂઆત કરી, બધાય પોતપોતાની રીતના બરોબર જ છે, કોઈ ખોટા નથી, જેવું એકમ એ પ્રમાણે પોતાના વિચારો રજૂ કર્યા। તો સંચાલનની વિચારધારાઓ એના વિશે આપણે વાત કરશું। તો સંચાલનની વિચારધારાઓ એટલે શું, પહેલાં તો એના વિશે વાત કરીએ આપણે। તો સંચાલન ક્ષેત્રની અંદર થયેલા વિવિધ સંશોધનો, એના અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો। સમય અનુસાર દરેક વિચારધારાઓ એના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત કરી। આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપ્યા। હમણાં મેં તમને કીધું ને કે અલગ અલગ બધા નિષ્ણાંતો હતા, તો અલગ અલગ વિચારધારાઓમાં પણ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપ્યા। હવે બધી જગ્યાએ તમે જુઓ તો બધાના મત અલગ અલગ થાય, કેવી રીતના? તો એક ઉદાહરણ આપું કે ભાઈ આપણે ક્લાસની અંદર અહીંયા લખવું, તો કહે કે ના ભાઈ આપણે અહીંયા ધોરણ 12 નથી લખવું, ધોરણ 12 અહીંયા લખવું છે, પ્રકરણ અહીંયા લખવું છે, વિષય અહીંયા નથી લખવો, ગુણ આ બાજુ લખવા છે। બધાના મંતવ્ય અલગ અલગ હોય, કોકને અડદિયા ભાવતા હોય, કોકને લાડવા ભાવતા હોય, કોકને ગાંઠિયા ભાવતા હોય। તો જેવું નિષ્ણાંતોને લાગ્યું એવી અલગ અલગ પોતાએ મત આપ્યા, બધાએ મંતવ્ય આપ્યા। ત્યાર પછી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, પોતે મંતવ્ય જુદા જુદા આપ્યા, એવી રીતના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, તેથી એમાં પણ અનેક શાખા પ્રશાખાનો વિકાસ થયો। અનેક શાખા પ્રશાખા બની, એમાં શાખા એટલે મેઇન અને પ્રશાખા એટલે આપણે વડલો હોય તો કેમ આમ વડવાઈ ઉતરે, એમ અલગ અલગ એના ભાગ પડ્યા। તો શાખા એટલે મેઇન અને એની અંદરના ભાગમાં જે કામ કરે એ બધી પ્રશાખા, તો એમાંથી શાખા બની પ્રશાખા બની એનો પણ વિકાસ થયો। એને સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે। સંચાલનની વિચારધારાઓ પણ તમે કહી શકો અને અભિગમ પણ કહી શકો છો। તો સંચાલનની કેટલીક વિચારધારાઓ નીચે પ્રમાણે છે, એમાં પહેલી છે પ્રશિષ્ટ વિચારધારાઓ। એની અંદર વિચારધારાઓની અંદર તમે જુઓ તો પહેલી વિચારધારા જો તો પ્રશિષ્ટ વિચારધારા, એ પણ ચાલુ જ છે, હજી બંધ થઈ નથી। એક ઉદાહરણ તમને આપું તો અત્યારે આધુનિક સમય પ્રમાણે તમે જોવા જાઓ તો લગભગ સુધીમાં બધાના ઘરે ફ્રીજ હોય છે, તો શું બધા ફ્રીજનું પાણી પીતા હોય છે? ના, પ્રાચીન સમયમાં જે માટલું હતું માટીનું એનાથી ઘણા ઘર એવા છે કે એનાથી હજી પાણી પીવે છે। તો આવી રીતના હજી જૂની પદ્ધતિ પણ ચાલુ જ છે। તો 9 પ્રશિષ્ટ વિચારધારાઓ, પ્રશિષ્ટ વિચારધારાઓ છે એની અંદર આપણે આગળ વાત કરી તો સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એ બધી વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે। કીધું આપણને કે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ 1900ની સાલમાં એને અંત સુધીમાં, તો એ બધી જે વિચારધારાઓ છે એને પ્રશિષ્ટ વિચારધારા કીધી। પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર છે, મેક્સ વેબર, ગિલબર્થ, હેનર ગેન્ટ અને હેનરી ફેઓલ, આ બધા જે નિષ્ણાંતો છે, જે સંચાલન શાસ્ત્રીઓ છે, એ બધાય આ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા મેઇન માણસો છે બધાય। બીજી વાર તમને નામ કહી દઉં, ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેઓલ, આ બધાય સંચાલન શાસ્ત્રીઓ
मुख्य प्रणेता आ प्रशिष्ट विचारधारा छे। प्रशिष्ट विचारधारा में टेलर नो फाड़ो खूब बहु महत्वनो छे। फ्रेडरिक टेलरे आपेल वैज्ञानिक संचालनना सिद्धांत संचालन विचारधारा में आजे पण प्रस्तुत छे, हजी पण एनो उपयोग थाय छे। वैज्ञानिक संचालनो अभिगम रूढ़िगत पद्धतिओने बदले समय अने गतिना निरीक्षण द्वारा वैज्ञानिक रीते रजू थयेला सिद्धांतोने अपनावानी तरफेण करे छे। टेलरे एवुं कीधुं आपणने के भाई तमे जे रूढ़िगत पद्धतिओ अपनावो हो एनी बदलीमां तमे हवे समय अने गतिना निरीक्षण द्वारा वैज्ञानिक रीते रजू थयेला सिद्धांतोने अपनावो। वैज्ञानिक संचालनना सिद्धांतोनो मुख्य प्रदान व्यवस्थातंत्रमां विशिष्टीकरण अपनावो, उत्तेजक वेतन प्रथा। विशिष्टीकरणनो मतलब एवो थाय के जेटला पण कर्मचारी हे बधायनो तमे लाभ लियो, एनी अंदर कंईक ने कंईक आवडत होय ज छे। विशिष्टीकरण अपनावो, कंई पण निर्णय लियो तो बधाय कर्मचारीने पहेला पूछो કે આપણે આ સુધારો વધારો કરવો છે તો તમે આમાં શું કહેવા માગો હો, તો પોતાનું મંતવ્ય રજૂ કરશે અને એને એમ પણ થશે કે જો સંચાલકોએ માલિકોએ એમને નિર્ણય નથી લીધો, અમને પૂછી અને પછી નિર્ણય લીધો છે, તો વિશિષ્ટીકરણ અપનાવો। બીજું ઉત્તેજક વેતન પ્રથા, દેખીતું છે કે કર્મચારી આવે છે તો એની ઈચ્છા એ હોય કે એને વધારે માં વધારે પગાર મળે, તો સંચાલકો એવું નક્કી કરે કે ઉત્તેજક વેતન પ્રથા, જેનું કામ સારું છે એને સારો પગાર, જેનું કામ નથી બરોબર એ લોકો પણ ઓલાનો જે સારું કામ કરે છે એનો પગાર વધશે, એટલે જે નથી કામ કરતા એને પણ એમ થશે કે આપણે પણ કામ કરવું જોઈએ, મારો પગાર પણ વધશે। તો આવી રીતના ઉત્તેજક વેતન પ્રથા। પછી જવાબદારી આપી દો, સત્તાને જવાબદારી, જે કર્મચારી છે એને જવાબદારી આપી દો કે ભાઈ તારે ખરીદ વિભાગમાં ધ્યાન આપવાનું, વેચાણ વિભાગમાં ધ્યાન આપવાનું, આવી રીતના જવાબદારી સોંપી દેવામાં આવે કામની, અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે। પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેઓલનું પ્રદાન પણ નોંધપાત્ર છે, જેમ આગળ કીધું આપણને કે ટેલરનો આ પ્રશિષ્ટ વિચારધારામાં મહત્ત્વનો ફાળો છે, એવી રીતના હેનરી ફેઓલે પણ આમાં આપણને પ્રશિષ્ટ વિચારધારામાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે। તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા, સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું, એમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી। હેનરી ફેઓલે એને અલગ અલગ સપાટી નક્કી કરી, આગળના ભાગમાં આપણે વાત કરી હતી એમ કે ત્રણ સપાટી, એક ઊંચ સપાટી, બીજી મધ્ય સપાટી અને ત્રીજી તળ સપાટી। ઊંચ સપાટીમાં કોણ હોય તો બધાય સંચાલકોની બધાય હોય, મધ્ય સપાટીમાં કોણ હોય બધાય અધિકારી હોય, અને ત્રીજું તળ સપાટી તો એની અંદર બધાય કામદારો, જોબરો, કર્મચારીઓ આ બધા એની અંદર કામ કરતા હોય। તો આ હેનરી ફેઓલે વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી, એને પણ આ પ્રશિષ્ટ વિચારધારામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો। કાર્યોની મર્યાદા નક્કી કરવામાં આવી, કાર્ય કર્મચારી કામ કેટલું કરે એ પણ મર્યાદા નક્કી કરી નાખી, કે કર્મચારી આવે સવારથી એટલે સાંજ સુધીમાં આટલું જ કામ કરે એની પણ મર્યાદા છે, માણસ થાકી જાય। મશીન હોય તો તમે ચાલુ કરી નાખો તો હાલે, પણ આ તો માણસ છે। તો જે કર્મચારી કામ કરે છે એના કાર્યોની યાદી પણ નક્કી કરવામાં આવી, એની મર્યાદા પણ નક્કી કરવામાં આવી। જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા, જે હેનરી ફેઓલ છે એને જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્તરોમાં જે કર્મચારીઓ કામ કરતા હતા એને સાર્વત્રિક એટલે કે બધાએ જે અપનાવી શકે એવા સિદ્ધાંતો માર્ગદર્શન તરીકે આપ્યા। આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે। 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મશીન આવ્યા, તો 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા। આપણે આગળ ભણવામાં આવતું હતું કે ભાઈ આપણી પાસે ઘણા બધા નાના નાના ઉદ્યોગો હતા, પણ આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં 19મી સદીમાં, એટલે પછી આપણા જે બધા નાના નાના ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા, બંધ કરવા પડ્યા। શું કામ? તો એની પાસે ઔદ્યોગિક ક્રાંતિમાં બધી મશીનરી હતી, એટલે એ ઉત્પાદન વધારે કરી શકતા હતા અને ખર્ચો પણ ઓછો આવતો હતો,
અને જ્યારે આપણા બધા નાના ઉદ્યોગો હતા એમાં વાર લાગતી હતી કામ કરવામાં અને ખર્ચો ઘણો આવતો હતો, એટલે નાના ઉદ્યોગો બધા હે એ બધા પડી ભાંગ્યા. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમોનું જે સ્વરૂપ હતું, જે નાના નાના ધંધા હતા એ બધા એનું સ્વરૂપ બદલાવા લાગ્યું, અને પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે એમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ. એની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપ્યું. જે કર્મચારીઓ કામ કરે છે એના માટે મુખ્ય નાણાકીય ઉત્તેજન, જે કર્મચારીને પગાર મળવો જોઈએ એને વધારે મહત્ત્વમાં આપવામાં આવ્યું પ્રશિષ્ટ વિચારધારામાં, અને માનવીય અભિગમને ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું, અને અવૈધિક સંબંધોની અવગણના થઈ. અવૈધિક સંબંધો, અવૈધિક સંબંધો એટલે શું? તો કે તમારે અને મારે એકબીજાને ઓટોમેટિક પોતાની મેળે સંબંધ ઊભા થઈ જાય એને અવૈધિક સંબંધ કહેવાય. આપણે એકબીજાનું કામ સામેથી એકબીજાનું કામ કરી દઈ. કર્મચારી ઘણા સમય થયા કંપનીમાં કામ કરતા હોય, તો બે ભાઈબંધ થઈ ગયા હોય, બે ભાઈબંધ થઈ ગયા હોય તો એક કર્મચારી 15-20 મિનિટ માટે બહાર જાય છે તો એની બાજુમાં જે કર્મચારી છે એનું કામ કરી દેશે, તો આવી અવૈધિક સંબંધો ઊભા થઈ ગયા. અને